हेलो फ्रेंड्स, हूँ छू राकेश अने स्वागत छे तमारू मारा किचन में। फ्रेंड्स, जो तमे एक ना एक भूंगड़ा बटाका खाईने कंटाड्या होय तो आज एज भूंगड़ा बटाकामांथी हूँ तमारी साथे एकदम नवी चटपटी रेसिपी शेर करवानो छू। आ नवी चटपटी रेसिपी बनावानुं शुरू करीए ए पहेला मारी आपने एक रिक्वेस्ट छे, जो चेनल पर पहली वक्त आव्या होय तो आ लाल कलरनुं सब्सक्राइब बटन दबावी दो, बाजूमां आवता बेल आइकनने क्लिक करो अने सौथी पहेलो ऑप्शनનો ઓલ નોટિફિકેશનને ક્લિક કરો, જેનાથી જ્યારે પણ હું નવી વિડીયો અપલોડ કરીશ ત્યારે તમને સમયસર નોટિફિકેશન મળતી રહેશે। તો નાસ્તો બનાવવાની શરૂઆત આપણે તેલ ગરમ કરવાથી કરીશું। તો અત્યારે ગેસ બર્નર ઓન કરી મેં તેલ ગરમ કરી લીધું છે। હવે તેની અંદર આ રીતે મીડિયમ સાઇઝના આપણે ભૂંગળા તળી લઈશું। તો મેં અત્યારે નાની સાઇઝના ભૂંગળા લીધા છે, જો તમે મોટી સાઇઝના લો તો તમારે એને તળ્યા બાદ બે કટકામાં કટ કરવા પડશે। તો અત્યારે આપણે નાની સાઇઝના આ ભૂંગળાને તળી લીધા છે। હવે આ ભૂંગળાને આપણે એક પ્લેટમાં લઈ લઈશું અને આ જ પ્રોસેસથી બાકીના બધા જ ભૂંગળાને તળી લઈશું। તો હવે તમે જોઈ શકો છો કે આપણે બધા ભૂંગળાને આ રીતે તળી લીધા છે। તો હવે ચટપટો નાસ્તો બનાવવા માટેના સ્ટફિંગની તૈયારી કરીએ। તો તેના માટે મેં એક બાઉલની અંદર બે બાફેલા બટેકા લીધા છે, જેને મેં વરાળે બાફી તેની છાલ ઉતારી આ રીતે બે ટુકડામાં કટ કરીને લીધા છે। હવે આ બટેટાની સાથે આપણે એક ટેબલ સ્પૂન જેટલી બારીક સમારેલી ડુંગળી લઈશું, તેની સાથે આપણે એક ટેબલ સ્પૂન જેટલું બારીક સમારેલું ટામેટું લઈશું, જેનો ઘરનો ભાગ આપણે અલગ કરીને લીધું છે। હવે આપણે લઈશું એક ટેબલ સ્પૂન જેટલી બારીક સમારેલી કોબીજ, સાથે આપણે લઈશું એક ટેબલ સ્પૂન જેટલા બારીક સમારેલા લીલા ધાણા અને સાથે લઈ લઈશું એક ટીસ્પૂન જેટલો ચાટ મસાલો। હવે આપણે તેની અંદર બે સમારેલા લીલા મરચાં ઉમેરી દઈશું, જેને મેં આ રીતે ઝીણા ટુકડામાં સમારીને લીધા છે। હવે આપણે તેની સાથે ઉમેરીશું તીખી લસણની ચટણી। તો આ લસણની ચટણી બનાવવા માટે મેં બે સૂકા લાલ મરચાં લઈ લસણ લઈ અને પાણી સાથે તેને ગ્રાઇન્ડ કરીને લીધી છે। હવે આ લસણની ચટણીને આપણે તેમાં ઉમેરી દઈશું અને હવે આપણે તેની સાથે લઈશું ગ્રીન ચટણી। તો અત્યારે આપણે એક ટેબલ સ્પૂન જેટલી ગ્રીન ચટણી એમાં ઉમેરી દઈશું। આ ગ્રીન ચટણી ઉમેરવાથી અને લસણની ચટણી ઉમેરવાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। હવે આપણે બધી સામગ્રીને આ રીતે સરખી રીતે મિક્સ કરી લેવાની છે અને એક સ્ટફિંગ તૈયાર કરવાનું છે। તો આ રીતે હાથેથી મસળીને આપણે સ્ટફિંગ તૈયાર કરી લઈશું। હવે તમે જોઈ શકો છો કે આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે, એકદમ ચટપટું અને ટેમ્પટિંગ દેખાઈ રહ્યું છે। તો ચલો આપણે ભૂંગળા બટેટાનો નાસ્તો એસેમ્બલ કરીએ। તો આપણી બધી સામગ્રી તૈયાર છે, તો સૌથી પહેલાં આપણે આ રીતનું એક ભૂંગળું લઈશું અને તમે જોઈ શકો છો કે એની ઉપરની અને નીચેની સાઈડ એકદમ નાની છે, તો આપણે તેની અંદર સ્ટફિંગ ભરવા માટે બંને સાઈડથી આ રીતે તેને કટ કરી લઈશું, જેનાથી તેમાં સ્ટફિંગ સરખી રીતે ભરી શકાય। તો આ રીતે આપણે બંને સાઈડથી ભૂંગળાને કટ કરી લઈશું। હવે તમે જોઈ શકો છો કે સ્ટફિંગ ભરી શકાય તેટલી જગ્યા થઈ ગઈ છે। તો હવે આપણે જે સ્ટફિંગ બનાવ્યું હતું તેને આપણે આ રીતે દબાવતા જઈશું અને ભૂંગળાની અંદર ભરતા જઈશું। તો આ રીતે બંને સાઈડથી આપણે સ્ટફિંગને ભરવાનું છે। તો એક સાઈડથી આપણે આ રીતે અંગૂઠાની મદદથી તેને પ્રેસ કરતા જવાનું અને ભરતા જવાનું। હવે આપણે બીજી તરફથી પણ આપણે સ્ટફિંગને ભરી લઈશું। તો હવે તમે જોઈ શકો છો કે આપણે બંને સાઈડથી સ્ટફિંગ ભરી લીધું છે। તો ઉપરની સાઈડ થોડું ફરી ભરી દઈશું અને હવે આપણું એક નાસ્તો તૈયાર થઈ ગયો છે। તમે જોઈ શકો છો કે બંને સાઈડથી પ્રોપર આપણે સ્ટફ કરી લીધું છે। હવે આપણે આ રીતની ગોળાબલીની ચટણી લઈશું અને તેની અંદર ભૂંગળાને ડીપ કરી લઈશું। ત્યારબાદ આપણે જે બેસન સેવ આવે તેની અંદર ભૂંગળાને રોલ કરી લઈશું। તો આ રીતે બંને સાઈડથી આપણે ભૂંગળાને રોલ કરી લેવાનું છે। તો તમે જોઈ શકો છો કે ભૂંગળા બટાકાનો આ નવો ચટપટો નાસ્તો એકદમ સ્વાદિષ્ટ અને ટેમ્પટિંગ દેખાઈ રહ્યો છે। તો આ જ પ્રોસેસથી બાકીનો બધો નાસ્તો તૈયાર કરીએ। હવે તમે જોઈ શકો છો કે આપણે બધા જ ભૂંગળાને સ્ટફ કરીને આ રીતે તૈયાર કરી લીધા છે। દેખાવમાં એકદમ સ્વાદિષ્ટ અને ટેમ્પટિંગ દેખાઈ રહ્યા છે અને તમે ઘરે ચોક્કસથી ટ્રાય કરજો। હવે આ ભૂંગળાના નાસ્તાને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કર્યો છે। અત્યારે મેં આ ભૂંગળા બટાકાના નવા નાસ્તાને ખજૂર આબલીની ચટણી અને ગ્રીન ચટણી સાથે સર્વ કર્યા છે। આ ગ્રીન ચટણી અને ખજૂર આબલીની ચટણી બંને મારી ચેનલ પર મેં પોસ્ટ કરેલા છે, એની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, જેથી તમે જોઈ શકો છો। તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આજની આપણી આ ચટપટી અને સ્વાદિષ્ટ રેસિપી। તમે જો એકને એક ભૂંગળા બટાકાનો નાસ્તો ખાઈને કંટાળ્યો હોય તો આ નવો નાસ્તો ચોક્કસથી ટ્રાય કરજો અને તમને આ નવો નાસ્તો કેવો લાગ્યો એ પણ કમેન્ટ કરજો। તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આજની આપણી આ નવી રેસિપી, ભૂંગળા બટાકાનો નવો નાસ્તો। હવે આપણે એક નવી રેસિપી સાથે મળીશું, ત્યાં સુધી આવજો।